चैप्टर नंबर 4 सामायिक श्रेणी। जय मुनिदर विद्यार्थियों, तो आप आज सामायिक श्रेणी सूत्रों समझीशू। तो आप त्रण रीतों जी थी कि त्रण रीतों सामायिक श्रेणी, पहली रीत है आलेखनी रीत, बीजी रीत है न्यूनतम वर्गनी रीत, त्रीजी रीत है चलित सरेराशनी रीत। तो आलेखनी रीतनी आप समझूती एम आप समझी लई कि आलेख अपने जयरे दौरान हो तो बे माहिती आपेली हो, समय टी और चल से वाय टी। तो समय जे छे आपणे एक स्तर पर लेवानो छे अने जे वाय टी उपर जे माहिती छे ए आपणे वाय उपर लेवानी छे, अने त्यारबाद पॉइंट दर्शावी अने आपणे जे पण बिंदુઓને જોડતા लाइन मळे એમાંથી एक सीधी रेखा पसार करवानी छे, तो ए आपणे वलण मळशे। तो आ रीते आपणे आलेखनी रीते छे दाखलो भणी शकीए। तो आपणे ई आगळ दाखलो જોશું, पण अत्यारे आपणे बधा सूत्रो एक साथे जोई लईए। पछी बीजी रीत छे एनी न्यूनतम वर्गोनी रीत। तो न्यूनतम वर्गोनी रीतमां सूत्र है बी बराबर एन सीग्मा टी वाय माइनस सीग्मा टी सीग्मा वाय अने एन सीग्मा टी वर्ग माइनस सीग्मा टी उपर वर्ग। तो विद्यार्थियों तमे छे नियत संबंध चेप्टर अंदर बी शोधता था, तो बीनी अंदर आज सूत्र हतु एमां तमारे खाली टी जगह अहीं एक्स हतो, सीग्मा एक्स वाय माइनस सीग्मा एक्स सीग्मा वाय एन सीग्मा एक्स वर्ग माइनस सीग्मा एक्स उपर वर्ग। तो आ सूत्र जे छे ए काई नवुं नथी, पण ए जे सूत्र छे एमां टी जगह आपणे एक्स मूकवानो, एक्स जगह आमां टी मूकवानो। तो बस आ सूत्र छे ए ज रीते याद रखवानुं छे। त्यारबाद ए, तो ए पण आपणे तेमां जोई गया था कि ज्यां ज्यां एक्स हतो एनी जगह आमां आवी जशे टी। तो वाय बार माइनस बी टी बार अने वाय केप तो ए प्लस बी टी। तो आपणे वलण रेखानुं अन्वयोजन करवा माटे के तो आपणे आ त्रण छे रकमी ત્રણ સૂત્રો છે એનો ઉપયોગ કરી અને આપણે વલણ રેખા શોધી શકીએ, જે આપણે ઉદાહરણોમાં સમજીશું ત્યારે તમને આ સૂત્રો છે એની વધારે સમજ પડી જશે। હવે આપણે આગળ જોઈએ ચલિત સરેરાશની રીત। વિદ્યાર્થીઓ, જ્યારે દાખલામાં તમને કહે કે ચલિત સરેરાશની રીતે ત્રણ વર્ષની રીતે વલણ શોધો, પાંચ વર્ષની રીતે વલણ શોધો, ચાર વર્ષની રીતે વલણ શોધો, તો આપણે સમજીએ કે કઈ રીતે આપણે શોધશું। કે ધારો કે ટી બરાબર એક બે ત્રણથી કરીને બધા વર્ષો આપેલા છે અને એની બધી વાય વન વાય ટુથી કરેલી કિંમતો આપેલી છે અને અલ્પકાલીન વધઘટનો ગાળો ત્રણ વર્ષ છે, એટલે કે રકમમાં આપણે કહીએ છીએ કે ત્રણ વર્ષની રીતે દાખલો ગણો ચલિત સરેરાશની રીતે, તો ત્રણ અવલોકનો હોય તો ત્રણ અવલોકનોનો મધ્યક ધારો કે વાય વન વાય ટુ અને વાય થ્રી, એટલે કે એકમાં આપે છે 25, એકમાં 50, એકમાં 75, તો એ ત્રણેય રકમનો સરવાળો ભાગ્યા 3 શોધી તેને ત્રણ કિંમતમાં કેન્દ્ર સ્થાને આવતી વાય ટુ કિંમત સામે લખવી, એટલે કે જ્યારે ત્રણ વર્ષની રીત આપી હોય તો વચ્ચેની જે પણ કિંમતો છે વાય વન વાય ટુ અને વાય થ્રીની સામે વાય ટુ છે એ વચ્ચેની કિંમત છે, તો આપણે આ ત્રણનો સરવાળો ભાગ્યા 3 કરીને જે રકમ મળી વાય ટુની સામે લખવાની, એ રીતે આપણે ક્રમશઃ શોધતા જવાનું। ત્યારબાદ વાય ટુ પ્લસ વાય થ્રી પ્લસ વાય ફોર, ત્યારબાદ વાય થ્રી વાય ફોર વાય ફાઈવ, જે જ્યાં સુધી રકમ આપ્યો ત્યાં સુધી આ રીતે ક્રમશઃ બધી કિંમતો શોધતા જવાનું અને આ છે તમને વલણ મળી જશે। તો ત્રણ કિંમતમાં કેન્દ્ર સ્થાન આવતી વાય ટુ કિંમત સામે લખવી, ત્યારબાદ ક્રમશઃ ત્રણ કિંમતો વારા ફરતી લઈ આ જ પ્રક્રિયા કરવી, બધી જ એકી સંખ્યામાં વધઘટ માટે આ રીત કરવી, એટલે ત્રણ વર્ષ આપ્યા હોય, પાંચ વર્ષ આપ્યા હોય, સાત વર્ષ આપ્યા હોય, એનાથી વધારે તો વર્ષ આપેલા હશે જ નહીં, પાંચ વર્ષ છે એ મિનિમમ આપેલા હોય છે, સાત વર્ષે પણ બહુ જ ઓછા હોય છે, પણ જો હોય ક્યારેક તો એકી સંખ્યા માટે આ જ રીત કરવી કે જેટલા વર્ષ માટે કીધું એટલા વર્ષનો સરવાળો અને એ સંખ્યા છે એ વચ્ચેની કિંમત જે પણ હોય એનામાં લખવાની, અને ત્યારબાદ ક્રમશઃ આપણે સરવાળો કરતા જવાનો અને ભાગાકાર કરતા જવાનો અને સરેરાશ શોધી અને આ રીતે લખતા જવાનું। બેકી સંખ્યામાં થોડી રીત અલગ છે, તો બેકી સંખ્યામાં જ્યારે પણ કીધું હોય, એટલે કે આમાં ચાર વર્ષનું કીધેલું છે કે ચાર વર્ષની રીતે વલણ શોધો, તો ચાર વર્ષની રીતે આપણે વલણ શોધવું હોય તો બેકી સંખ્યામાં વધઘટ હોય એટલે કે ચાર વર્ષ હોય ત્યારે પ્રથમ ચારનો સરવાળો કરો, એટલે કે પહેલે ચાર ચાર કિંમતનો સરવાળો કરો વારા ફરતી વાર, ત્યારબાદ બે વર્ષનો સરવાળો કરો, એટલે ચાર વર્ષનો જે પણ સરવાળો આવી જાય એમાંથી આપણે બે બે વર્ષનો જે છે એ સરવાળો કરતા જવાનું, ત્યારબાદ બે વર્ષના સરવાળાની રકમને 8 વડે ભાગવાથી વલણ મળશે, એટલે પહેલે ચાર ચાર વર્ષનો સરવાળો, ત્યારબાદ એ ચાર ચાર વર્ષનો જે જવાબ એમાંથી બે બે વર્ષનો સરવાળો, અને ત્યારબાદ જે જવાબ મળે એને ભાગ્યા 8 કરશે એટલે આપણને વલણ મળી જશે। બેકી સંખ્યામાં વધઘટ શોધવા રકમને એક એક લાઇન છોડીને લખવી, એટલે કે જ્યારે આપણે બેકી સંખ્યામાં વલણ શોધવા માટે કીધું હોય તો રકમ છે એની વચ્ચે એક એક સંખ્યાનો ગેપ રાખવો, કેમ કે આપણે જ્યારે ચાર વર્ષ કીધું હોય તો ચારમાં આપણે કઈ વચ્ચેની સંખ્યા લેવી નક્કી ન થઈ શકીએ, એટલે વચ્ચે લાઇન છોડેલી હોય તો એ લાઇનમાં આપણે રકમ લખવાની હોય છે, જે તમે દાખલા ગણશો એટલે વધારે તમને ખ્યાલ આવી જશે। તો હવે આપણે પછીના વિડીયોઝમાં આપણે આગળના દાખલાઓ ત્રણ રીતે સમજીશું, એના પહેલાં આપણે એના આ ત્રણેય રીતના ગુણ અને મર્યાદા સમજી લઈએ। તો ચાલો આપણે સૌથી પહેલાં આલેખની રીતના ગુણ અને મર્યાદાઓ સમજીએ। તો વિદ્યાર્થીઓ, આલેખની રીતના ગુણ આપણે જોઈએ તો સૌથી પહેલો એનો ગુણ છે કે આ રીત સમજવામાં અને વાપરવામાં સરળ છે, એટલે કે આલેખની રીતમાં કાંઈ અઘરી વસ્તુ નથી, આપણે ગમે એને આલેખની રીત શીખવાની તો એને આવડી જાય, એક્સ અને વાય એક્સ દોરવાનો છે અને એમાં પોઈન્ટ દર્શાવી નાખવાના છે, તો આવી રીતના આપણે એનો ઉપયોગ છે
સરળતાથી કરી શકીએ અને વાપરી સરળતાથી શકીએ. પછી બીજો પોઈન્ટ છે કે કોઈપણ ગાણિતિક સૂત્ર અથવા ગણતરી વગર વલણ જાણી શકાય છે. એટલે કે જે પણ આપણે પોઈન્ટ છોડ્યા છે એના વચ્ચેથી એક સીધી લાઈન પસાર કરશું આપણને વલણ મળશે. તો એ વલણ માટે આપણે કોઈપણ સૂત્ર કે કોઈપણ ગણતરી છે એ યાદ રાખવાની નથી. સુરેખ વલણ ન હોય તો પણ આ રીત વાપરી શકાય છે. એટલે કે જરૂર નથી કે વલણ છે એમ સુરેખ જ હોય. તો તમને ક્યારેક આડી અવળી લાઈન પણ મળી શકે તો એ પણ વલણ જ કહેવાશે. તો પણ આપણે એ રીતનો ઉપયોગ કરી શકીએ. કયા પ્રકારના વક્રનું અન્વયન કરવું તેનો અંદાજ મેળવી શકાય. એટલે આપણે આવૃત્તિ વક્ર દોરો કે આવૃત્તિ બહુકોણ એ આપણે આલેખની રીતે છે એ ખ્યાલ આવી શકે. તો આ છે એના ગુણ. હવે આપણે આગળ જોશું કે એની મર્યાદાઓ. તો વિદ્યાર્થીઓ આપણે આલેખની રીતની મર્યાદાઓ જોઈએ કે જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્રો દોરે તેવી શક્યતા રહે છે. તેથી વલણ તેમજ અનુમાનોમાં એકરૂપતા રહેતી નથી કે બધા વ્યક્તિઓ છે એ એક જ જેવો આલેખ દોરે એ જરૂર નથી. કોઈ 5નો ગેપ લે, કોઈ 10નો ગેપ લે તો બધાના વક્રો છે એ અલગ અલગ મળે છે. એટલે કે વલણનું આપણે જે પણ અનુમાન કરીએ છીએ જે પણ કિંમતનો એમાં સમાનતા છે એ રહેતી નથી. ત્યારબાદ આ રીત ગાણિતિક ન હોવાથી અનુમાનિત કિંમતો સંપૂર્ણ ચોક્કસ હોતી નથી અને તેની વિશ્વસનીયતા ઘટી જાય છે. એટલે કે બધા વ્યક્તિઓ અલગ અલગ વલણ દોરે અને અલગ અલગ કિંમતો શોધે તો એ કોઈ પણ ચોક્કસ કિંમત મળતી નથી અને ચોક્કસ કિંમત ન હોવાને કારણે એના ઉપર વિશ્વાસ છે એ થોડો ઘટી જાય છે. તો આ આપણે જોયા આલેખની રીતના ગુણ અને મર્યાદાઓ. ત્યારબાદ આપણે જોશું ન્યૂનતમ વર્ગોની રીતના ગુણ અને મર્યાદાઓ. તો ન્યૂનતમ વર્ગોની રીતનો પહેલો એનો ગુણ છે કે આ રીત સંપૂર્ણ ગાણિતિક હોવાથી ભવિષ્યના અનુમાનો વ્યક્તિને સાપેક્ષ બદલાતા નથી. એટલે આલેખની રીતમાં જેમ નિર્ણયો બધાને અલગ અલગ હોય છે એવી રીતના આમાં નિર્ણયો અલગ નથી. કેમ કે ન્યૂનતમ વર્ગોની રીતમાં આપણે ચોક્કસ કોઈ આંકડો મળી જાય છે અને એના કારણે બધે વ્યક્તિના જે પણ નિર્ણયો છે એ સરખા જ આવે છે. ત્યારબાદ એનો બીજો ગુણ છે કે ટીની આપેલ દરેક કિંમત માટે વલણનું અનુમાન આ રીતથી મેળવી શકાય છે. એટલે કે આપણે નજીકના વર્ષોની માહિતી શોધી હોય કે દૂરના વર્ષોની માહિતી એટલે ટીનનો કોઈ પણ સમય આપેલો હોય તો એ બધી કિંમતોનું અનુમાન છે આપણે ન્યૂનતમ વર્ગોની રીતે મેળવી શકીએ છીએ. ત્યારબાદ એનું પછીનું લક્ષણ છે એનો પછીનો ફાયદો કે વલણની કિંમતો સમીકરણમાંથી મેળવવામાં આવતી હોવાથી વચગાળાના સમય માટે પણ વલણનું અનુમાન મેળવી શકાય છે. એટલે આપણે ચોક્કસ સમીકરણ છે એ વલણનું અન્વયન કરીએ એના ઉપરથી મળી જાય છે. એટલે આપણે કોઈ પણ વચગાળાની કિંમત શોધી હોય એટલે કે આપણે 2 વર્ષની ઉપર 5 મહિના એટલે કે 2.5 વર્ષની કિંમત શોધી હોય તો પણ આપણે એ કિંમત જે છે એ શોધી શકીએ છીએ. ત્યારબાદ એની મર્યાદાઓ. તો મર્યાદાઓ છે કે લાંબી ગણતરી કરવી પડે છે. તો આપણે આગળ એના સૂત્રો છે તેને ન્યૂનતમ વર્ગોના કે પેલે બી શોધવાનો, પછી એ શોધવાનો, પછી વાય કેપ શોધવાનો અને એના માટે બીજી ઘણી બધી વસ્તુઓ જેવી કે ટી બાર, વાય બાર આ બધી કિંમતો શોધવાની જે ગણતરી છે એ બધી લાંબી થઈ જાય છે. તો આ એની એક મર્યાદા છે. ત્યારબાદ યોગ્ય સમીકરણનું અન્વયન ન થાય તો વિશ્વસનીયતા ઘટે છે. એટલે કે રકમની ગણતરીમાં કાંઈ પણ ભૂલ આવે અને આપણું જો સમીકરણ આપણે ખોટું બનાવીએ અને એના ઉપરથી આપણે જો નિર્ણય નહીં તો એનો વિશ્વાસ છે એ થોડો ઓછો થઈ જાય છે. તો આ છે ન્યૂનતમ વર્ગોની રીતના ગુણ અને મર્યાદા છે. ત્યારબાદ આપણે જોઈએ ચલિત સરેરાશની રીતના ગુણ અને મર્યાદાઓ. તો હવે આપણે જોઈએ ચલિત સરેરાશની રીતના ગુણ અને મર્યાદાઓ. તો સૌથી પહેલો એનો ગુણ છે કે શ્રેણીનું વલણ છે એ સરળતાથી મળે છે. એટલે કે ચલિત સરેરાશમાં કોઈ તકલીફ પડતી નથી. આ રીતમાં પ્રમાણમાં ઓછી અને સરળ ગણતરી હોવાથી તે સમજવામાં સહેલી છે. તો આપણે દાખલા સમજીશું ત્યારે તમને ખ્યાલ આવી જશે કે ન્યૂનતમ વર્ગો કરતાં જે છે ચલિત સરેરાશની રીત છે એ થોડી સહેલી છે. તો આ રીતે આપણે એની ગણતરી સરળ કહી શકાય. ત્યારબાદ એની મર્યાદાઓ કે જો સરેરાશનો ગાળો યોગ્ય રીતે પસંદ ન થાય તો વલણ ચોક્કસ મળતું નથી. એટલે આપણે એમાં જે પણ કીધેલું હોય છે કે 3 વર્ષનો ગાળો, 5 વર્ષનો ગાળો એ આપણે યોગ્ય રીતે જો પસંદ ન કર્યો હોય તો આપણે ચોક્કસ વલણ છે મેળવી શકતા નથી. શરૂઆતના તેમજ અંતિમ અમુક સમય માટે આ રીતથી વલણનું અનુમાન મળતું નથી. એટલે કે ધારો કે આપણે 3 વર્ષનું કીધું છે તો આપણે રીતમાં જોશું કે 3 વર્ષ હોય 1, 2 અને 3 તો આપણે જે પણ વલણ શોધશું એ બીજા વર્ષથી આપણને વલણ મળશે. એટલે કે વચ્ચેનું વર્ષ છે એનું વલણ મળશે. સૌથી શરૂઆતનું વર્ષ અને સૌથી લાસ્ટનું વર્ષ છે એનું આપણે વલણ છે એ શોધી શકતા નથી. ભવિષ્યના અનુમાન માટે કોઈ ચોક્કસ ગાણિતિક સૂત્ર મળતું નથી. એટલે આપણે આમાં જે પણ વર્ષો આપેલા છે એટલી જ માહિતી માટે આપણે અને એમાં પણ પહેલું વર્ષ અને છેલ્લું વર્ષ છે એની તો માહિતી મળતી જ નથી વલણની. તો આપણે ભવિષ્યની તો કિંમત આપણે ક્યાંથી મળે અને એના માટેનું કોઈ ચોક્કસ સૂત્ર પણ મળતું નથી. જેમ ન્યૂનતમ વર્ગોની રીતે આપણે એક સમીકરણ મળે છે વલણ એ રીતે આમાં મળતું નથી. એટલે આપણે ભવિષ્યની કિંમતો છે એ જાણી શકતા નથી. તો આ છે એ ચલિત સરેરાશની રીતના ગુણ અને મર્યાદાઓ છે. તો હવે આપણે બધી રીતના ઉદાહરણો સમજીએ કે બધા દાખલાઓ છે એ કઈ રીતે આપણે ગણશું.